स्यमंतक मणि की कथा है। द्वारका में यादवों में एक सत्राजित नाम नो यादव रहतो तो आजे सत्राजित यादव छे ये सूर्यनारायण नो परम मित्र हतो। भगवान नी भक्ति करे, सूर्यनारायण नी भक्ति करे, सूर्यनारायण प्रसन्न थया अने सूर्यनारायणे एने एक मणि आप्यो। आ मणि नु नाम स्यमंतक मणि छे। आ स्यमंतक मणि रोज नो 8 भार सोनू आपतो तो। 8 भार एटले भाई आ तो ये जमाना ना माप अलग, आज ना माप अलग, एटले आज नी रीते गणवा जाओ तो 40 किलो थाय। एटले रोज नो 40 किलो सोनू आवे तो કેટલું બધું સોનું વધે, એટલે આના ત્યાં સોનું વધવા લાગ્યું અને રોજ રોજ 8 ભાર સોનું મળવા લાગ્યું। એનાથી એની રિચનેસ મતલબ એનું જે ધન છે એ વધવા લાગ્યું। ઘણું ધન આવે તો એ નુકસાન કરે છે, જો સદબુદ્ધિ ન હોય તો ધન તમને દુર્માર્ગે લઈ જાય છે અને એવું ન થાય એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે ગયા અને સત્રાજીતને કહ્યું, સત્રાજીત તારી પાસે આટલું બધું સોનું વધી રહ્યું છે, તારે જોઈ જોઈને કેટલું જોઈએ, કોઈ માણસની જરૂરિયાત કેટલી, જેટલું જોઈએ એટલું રાખવું જોઈએ, વધારાનું નહીં રાખવું જોઈએ। તું રાખ્યાની સામે વાંધો નથી, પણ જો તું આ રાષ્ટ્રને અર્પણ કરે તો દેશ માટે કામ લાગશે, એટલે વધારાની વસ્તુઓ હોય એ દેશ માટે અર્પણ કરી દે। ગઈકાલે જ આપણને સ્વામીજી કહેતા હતા, એમનો કહેવાનો જે આશય હતો આપણે બધા જ સમજ્યા છીએ કે તમે સંતાનો માટે શું સંગ્રહ કરીને જાઓ છો, ધન મૂકીને જાઓ છો, તમે એવું વિચારો છો કે એ કમાઈ નહીં શકે, એ અપંગ પાકશે, એવું વિચારીને શું કામ ધન મૂકો છો? તમે ધન કમાવો એની સામે વાંધો જ નથી, કમાવવું જ જોઈએ એની સામે ના છે જ નહીં, માત્ર અનિતિથી ન કમાવો એટલું બધું છે। તમારી પાસે ધન હોય એનો વિરોધ હોઈ શકતો નથી, ભારતીય સંસ્કૃતિને એ વસ્તુ માન્ય છે, તમારી કમાણી ભારતીય સંસ્કૃતિને માન્ય છે। ધન પણ જોઈએ, વિદ્યા પણ જોઈએ, રૂપ પણ જોઈએ, ગુણ પણ જોઈએ, કુળ પણ જોઈએ, શીલ પણ જોઈએ, પણ આપણે ત્યાં બહુ એક સરસ કહેવત સિંધી ભાષા વાળાએ લખી, એમણે એવું લખ્યું, પૂત સપૂત કાહે ધન સંચય, પૂત કપૂત કાહે ધન સંચય। જો સપુત્ર હોય તો ધન ભેગું કરવાની જરૂર જ નથી, કેમ કે પોતાની રીતે નવું કમાઈ લેશે, કે તમારા ધન ઉપર બેસી રહેવાનું નથી। પૂત સપૂત કાય ધન સંચય તો ભેગું કરવાનો મતલબ નથી, અને પૂત કપૂત કાય ધન સંચય, જો તમારા છોકરાઓ કપુત્ર પાકશે તો તમારે ભેગું કરવાનો મતલબ નથી, ભેગું કરવું છે તો એ ઉડાઈ મારશે। તો ભેગું કરવાનો મતલબ ક્યારે થાય? સપુત્ર હોય તોય જરૂર નથી, કુપુત્ર હોય તો પણ જરૂર નથી, અર્થાત કહેવાનો મતલબ છે તમારા ધનનો યોગ્ય વિનિયોગ કરતા શીખો, ક્યાં વાપરવું એ શીખો। માણસને કમાતા આવડે છે, વાપરતા આવડતું નથી, આ સ્થિતિ બધાની છે। ઘણું ધન ભેગું થાય એટલે ખરાબ વિચારો આવે, કાં તો દારૂના વિચારો આવે, કાં જુગારના વિચારો આવે, કાં ચૂંટણી લડવાના વિચારો આવે, કાં લગ્ન કરવા, અલગ અલગ લોકોને એવા વિચારો આવે। ધનનો વિનિયોગ યોગ્ય જગ્યાએ કરવાનો તો અમુક લોકો જ શીખે છે। એટલે ભગવાને કહ્યું કે તારી જરૂરિયાત હોય એટલું રાખી, બાકીનું તું રાષ્ટ્રને અર્પણ કર તો દેશના વિકાસમાં એ સંપત્તિ કામ લાગે। સત્રાજીતે ના પાડી, મારું ધન છે, મારે જે કરવું છે કરીશ, તમે કહેનાર કોણ? ભગવાને કહ્યું તારી મરજી, હું તો તને ખાલી કહેવા માટે આવ્યો, આવું કરાય આ યોગ્ય છે, પણ સત્રાજીત માન્યો નહીં। હવે સત્રાજીતના મનમાં એમ થયું, મેં શ્રી કૃષ્ણને ના પાડી એટલે શ્રી કૃષ્ણ મારાથી દ્વેષ રાખે છે। ભગવાન કોઈનાથી દ્વેષ રાખતા નથી, ભગવાનના માટે બધા સરખા છે, એના માટે ગમે તેવો ધનવાન હોય કે ભિખારી હોય, કોઈના માટે ભગવાનના મનમાં એક બાજુ એક દેવ પ્રકાર મતલબ પક્ષપાત કે પૂર્વાગ્રહ હોતો નથી। સત્રાજીતના મનમાં થયું ભગવાન દ્વેષ રાખે છે। ઘટના એવી હતી, થોડો વખત ગયો, આ સત્રાજીતનો એક ભાઈ હતો, એનું નામ પ્રસેન હતું। આ પ્રસેને મોટા ભાઈને કહ્યું, ભાઈ તમારી પાસે પેલો મણિ છે, મને થોડો પહેરવા આપો ને, મને શોખ કરવાની ઈચ્છા થઈ છે। એટલે સત્રાજીતે પેલો મણિ પ્રસેનને આપ્યો, પ્રસેને આ મણી ગળામાં પહેર્યો અને એ મણીની ચમક એટલી હતી કે સામેથી જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું લાગે, અને એ મણી પહેરીને આ પ્રસેન જંગલમાં શિકાર કરવા ગયો। એ જંગલમાં ગયો, એમાં એક સિંહ મળ્યો અને સિંહે આ પ્રસેનને ફાડી નાખ્યો એટલે મારી નાખ્યો, આ પ્રસેન મરી ગયો। એટલે
પેલો સિંહ છે એને આ ચમકતો હીરો જોયો એને મણી જોઈ અને સિંહ એને મોઢામાં લઈને ત્યાંથી સિંહ નીકળી ગયો આ સિંહ પેલો મણી લઈને જતો રહ્યો આ બાજુ ઘટના એવી ઘટી ભગવાન ના ત્યાં દ્વારકામાં આ સતરાજિતનો ભાઈ પાછો ન આવ્યો એટલે સતરાજિતને એમ થયું મારો ભાઈ કેમ નથી આવ્યો મારો ભાઈ કેમ નથી આવ્યો એટલે એને તપાસ કરી તપાસ કરતા ખબર પડી કે એનો ભાઈ મરી ગયો છે કોણે મારે એવી ખબર ના પડી પણ મરી ગયો છે એવી ખબર પડી એટલે એને આરોપ મૂકવાનું ચાલુ કર્યું અને ભગવાનની ઉપર આરોપ મૂક્યો કે મેં મણી ન આપ્યો એટલે મણી લેવા માટે કરી અને શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો અને પોતે મણીને સંતાડી નાખ્યો છે જો ભગવાનના ઉપર પણ લોકો આક્ષેપ કરતા ડરતા નથી વાર્તાકાર તો એવું લખે છે કે જ્યારે ગણેશ ચતુર્થી આવે તો એ ચંદ્રનું દર્શન કરો તો તમારા ઉપર ખોટો આરોપ આવે એટલે ભાદ્ર શુદ્ધની જે ચતુર્થી આવે એનું દર્શન સીધે સીધું કરાય નહીં પહેલા બીજનું દર્શન કરવાનું પછી ચતુર્થીનું દર્શન કરવાનું કહે છે કે શ્રી કૃષ્ણે ચતુર્થીનું દર્શન કર્યું એટલે એમના ઉપર ખોટો આરોપ આવ્યો હમણાં કથામાં એમાં નથી જતા સ્થિતિ એવી થઈ કે ભગવાનના ઉપર આરોપ લાગ્યો બધી જગ્યાએ આ ફરી ફરીને પ્રચાર કરવા લાગ્યો અને આખા ગામમાં એટલે આખા નગરમાં દ્વારકામાં વાત ફેલાઈ ભગવાન ઉભા થયા ભગવાનને સમાચાર મળ્યા ભગવાને કહ્યું આની તપાસ કરવી પડશે એટલે ભગવાને પોતાના લોકોને સાથે લઈ રથ લઈ અને જ્યાં પ્રસેન મરી ગયો હતો એ જગ્યા ઉપર ગયા ભગવાને જોયું પ્રસેનની લાશ પડેલી છે પ્રસેન જે ઘોડા ઉપર ગયો હતો એ ઘોડો પણ મરેલો બાજુમાં પડ્યો છે તો આ ઘોડો પણ મરી ગયો છે પ્રસેન મરી ગયો છે તારે માર્યો કોણે જો ભગવાને પંચનામું કર્યું છે તમે પોલીસ પંચનામું જે કરે છે જોયું છે ને એવું ભગવાને પહેલું પંચનામું કર્યું છે અને પંચનામામાં ભગવાને એ વસ્તુ નોંધી કે અહીંયાથી બાકી કોઈ વસ્તુ દેખાતી નથી પણ એક ત્રીજા પગલા દેખાય છે આ પ્રસેનના પગલા નથી આ ઘોડાના પગલા નથી આ સિંહના પગલા દેખાય છે એનો મતલબ એવો થાય કે બીજા કોઈના તો પગ છે નહીં તો આ પગ ઉપરથી એવું નક્કી થાય છે કે સિંહ દ્વારા આ મર્યો હશે એટલે સિંહ આ હીરો લઈને એટલે સમંતક મણી લઈને ગયો હોવો જોઈએ એટલે ભગવાને પગલે 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 પાછળ ચાલ્યા થોડે સુધી આગળ ગયા અને જોયું તો સિંહ મરેલો પડ્યો હતો ભગવાને કહ્યું આ સિંહ પણ મરી ગયો છે તો પછી આ મણી ગયો ક્યાં હવે ભગવાને જોયું કે ત્યાંથી એક ચોથા પગલા ચાલુ થાય છે અને એક રીંછના પગલા છે એટલે રીંછના પગલે પગલે ભગવાન આગળ ચાલવા લાગ્યા આગળ જઈને જોયું કે ગુફા હતી ગુફાની અંદર સુધીએ પગલા ગયા અને ત્યાં અટકી ગયા ભગવાને વિચાર કર્યો ચોક્કસ આ મણી જેણે ચોર્યો છે અથવા લીધો છે એ આ ગુફામાં હોય એટલે ભગવાને બહારથી પુકાર કર્યો પડકાર કર્યો બે વાર ચાર વાર પડકાર કર્યો પણ કોઈ બહાર આવ્યું નહીં એટલે ભગવાનની સાથે જે લોકો ગયેલા ભગવાને એમને કહ્યું તમે બધા બહાર ઉભા રહો હું ગુફામાં જાઉં છું તમે મારો અહીંયા ઇંતજાર કરજો કોઈએ અંદર આવવાની જરૂર નથી હું પાછો આવીશ ત્યાં સુધી તમે અહીંયા ઉભા રહો ભગવાન અંદર ગયા અંદર જઈને ભગવાને પડકાર કર્યો એક વાર બે વાર પડકાર કર્યો અને એમ આગળ વધતા ગયા ગુફા બહુ ઊંડી હતી હવે ગુફામાંથી પ્રકાશ આવવા લાગ્યો એટલે ભગવાનને ખાતરી થઈ મણી અહીંયા છે અને ભગવાન અંદર ગયા મણી વચ્ચે પડ્યો હતો અને રીંછનું એક બાળક હતું એ મણીથી રમતું આ રીંછને મણીથી રમતું જોયું નાનકડા એટલે ભગવાનને ખાતરી થઈ અને ભગવાનને પડકાર કર્યો આ અહીંયા મણી કોણ લઈને આવ્યું છે એટલે અંદરથી બીજો એક રીંછ જેવો માણસ આવ્યો વસ્તુ તો આ જામવાન હતા જે રામ જન્મમાં જામવાનજીએ ભગવાનને સાથ આપ્યો એ જ જામવાનજી અહીંયા છે જો જામવાનની ઉંમર છે ને એ બહુ મોટી છે તમે જેટલી કલ્પના ના કરી શકો એટલી મોટી જામવાનની ઉંમર છે લંકાના મેદાનમાં જે વખતે યુદ્ધ થયું અને યુદ્ધ જીતી ગયા ભગવાન એના પછી એક ઘટના ઘટી રાવણનું જે સિંહાસન હતું એટલે કેટલાક લોકો એવું કીધું કે આ સિંહાસન બહુ સુંદર છે આપણે આને અહીંયાથી અયોધ્યા લઈ જઈએ એટલે બધા લોકો ભગવાનને પૂછવા માટે ગયા અને ભગવાનને પૂછ્યું કે આ સિંહાસન રાવણનું છે આપણે અયોધ્યા લઈ જઈએ તો કેવું એટલે ભગવાને કહ્યું મને ના પૂછશો બાકી બધાને પૂછો જો બધા લોકો એમ કહેતા કે લઈ જવું છે તો લઈ જઈએ બધા લોકો ના પાડે તો આપણે નથી લઈ જવું એટલે બધાને પૂછવા માટે ગયા એટલે કોઈએ કીધું લેવું જોઈએ કોઈએ કીધું ના લેવું જોઈએ કોઈ એવું કીધું કે ગમે તે કરીને લઈ જવું એટલે ત્રીજા કોઈએ કીધું કે એના પાયા છે ને પેલા જમીનમાં દાટેલા છે ફિટિંગ કરેલા છે તો કોઈએ કીધું કાપીને લઈ લો કોઈએ કીધું ઉખાડીને લઈ લો
હનુમાનજી પાસે પહોંચે અને હનુમાનજીને પૂછ્યું, તમારો શું વિચાર છે, તમે શું કહો છો? હનુમાનજી જવાબ આપ્યો કે રામજી શું કહે છે એ કહો. તો કે રામજીએ કંઈ કીધું નથી. તો કે મને પૂછશો જ નહીં, જો રામજી કહેતા હોય કે લઈ જવું છે, કોઈ ના પાડે તો મને બોલાવજો. અને રામજી એમ કે નથી લઈ જવું, તોય કોઈ ડંડાયો થતો હોય તો મને બોલાવજો, બાકી મને બોલાવવાની જરૂર નહીં. રામજીની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. રામજીની ઈચ્છા નથી એ મારી કોઈ ઈચ્છા હોય શકતી નથી. રામજીએ બધાને ભેગા કર્યા, સૌએ પોતપોતાના વિચાર પ્રગટ કર્યા. એ વખતે રામજીએ જામવાનની બાજુ જોઈ અને જામવાનને પૂછ્યું કે તમે શું કહો છો. ત્યારે જામવાન હાથ જોડીને ઊભા થયા અને જામવાન બોલવા લાગ્યા, પ્રભુ મેં આજ સુધી ઘણી બધી ઘટનાઓ જોઈ છે. કઈ કઈ ઘટના જોઈ છે? કે જ્યારે ભગવાન બ્રહ્માજીને પાંચ મોઢા હતા અને ભગવાન શંકરે ત્રિશૂળથી એમનું એક માથું કાપી નાખ્યું, એ ઘટના મેં મારી નજરે જોયેલી છે. એના પછી દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને અંદરથી લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીપતિ પિંગલા. ત્યારે ભગવાન પીતવર્ણના એટલે પીળા કલરના હતા, હવે ભગવાન શ્યામ થઈને આવ્યા છે, પણ એ વખતે પીળા વર્ણના હતા. અને ત્યારે લક્ષ્મીનો વિવાહ થયો એ મેં જોયેલો છે અને મને નજરે યાદ છે. અરે જે વખતે બલિરાજાએ યજ્ઞ કર્યો અને ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને ત્રણ ડગલામાં ભૂમિ માપી, એ ઘટના મેં મારી નજરે જોયેલી છે. અરે જે આ સમુદ્ર છે એ પહેલા મીઠો હતો અને અગસ્ત્ય ઋષિ આખો સમુદ્ર પી ગયા અને અધોમાર્ગથી કાઢ્યો, એ ઘટના મેં મારી નજરે જોયેલી છે. મેં આટલી 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 ઘટનાઓ જોઈ છે, પણ દત્તમ સ્વયં નહારિણમ, હું આટલું લાંબુ જીવ્યો, આટલું બધું જોયું, પણ કોઈએ દાન આપ્યું હોય અને પછી એમાંથી પાછું લઈ લીધું હોય એવું મેં જોયું નથી. આખી લંકા વિભીષણને આપી દીધી, હવે એક સિંહાસનથી પાછું લેવાય? કહેવાનો મતલબ છે જામવાનની ઉંમર બહુ લાંબી છે. અહીંયા જામવાનજી ઉભા થયા, સામે આવ્યા અને શ્રી કૃષ્ણની સામે જોઈને કહેવા લાગ્યા, શાના માટે આવ્યા છે? શ્રી કૃષ્ણે કીધું, મને આ મણી જોઈએ છે. મણી આપ. જામવાને કીધું, એવી રીતે મણી ના મળે, તો મારી સાથે યુદ્ધ કરો અને યુદ્ધમાં જીતી જાઓ તો મણી તમારે. ભગવાને કહ્યું, હલ કરે છે? મને ઓળખ્યો લાગતો નથી, ગયા જન્મમાં તો સાથે રહ્યો છે. જયારે હું રામ બનીને આવ્યો ત્યારે તો મારી સેવામાં હતો, આજે મને એમ કહે છે કે યુદ્ધ કરો. ભગવાન જયારે મનોમન આવું નક્કી કરતા હતા ત્યારે જામવાનજી મનોમન વિચારવા લાગ્યા કે લોકો એવું કહે છે કે મારો રામ એ જ શ્રી કૃષ્ણ બનીને આવ્યો છે, જો એ શ્રી કૃષ્ણ એ જ રામ હશે તો મને યુદ્ધમાં જીતી શકશે અને બીજો કોઈ હશે તો મને જીતી શકશે નહીં, તો મને ખાતરી થશે કે આ રામ જ છે. એટલે જામવાનજી કહે છે કે મારી સાથે યુદ્ધ કરો. ભગવાનનું અને જામવાનનું યુદ્ધ ચાલ્યું અને બંને જણાએ દ્વંદ્વ યુદ્ધ કર્યું. 21 દિવસ સુધી બંને જણા યુદ્ધ કરતા રહ્યા. આ બાજુ યુદ્ધ ચાલુ રહ્યું, પણ 12 ઘટના એવી ઘટી કે જે યાદવો ભેગા થયા તેમણે દ્વારકામાં સમાચાર મોકલ્યા, શ્રી કૃષ્ણ પાછા નથી આવ્યા. ત્યાં ટોળું આમ ભેગું થયું, બધા લોકોએ વિચાર કર્યો ચોક્કસ હવે શ્રી કૃષ્ણ બહાર નહીં આવે. અને એટલે એમણે પેલી જે બહારની ગુફા હતી એના ઉપર આમ શિલા મૂકી અને ત્યાંથી બધા લોકો રવાના થયા. એટલામાં નંદબાબા ત્યાં પહોંચ્યા. નંદબાબાને ખબર પડી એટલે નંદબાબાએ વસુદેવજીને કહ્યું, આપણે ભેગા થઈ અને માતાજીનું સ્મરણ કરો, ભદ્રકાલી જો હશે તો શ્રી કૃષ્ણનું રક્ષણ કરશે. અને એમણે વસુદેવજીએ દ્વારકામાં દેવી ભાગવતની કથા કરી અને 9 દિવસ સુધી ભગવતીનો દેવીનો યજ્ઞ કર્યો અને દેવીના કારણે શ્રી કૃષ્ણની રક્ષા થઈ એવું વાસુદેવજી માનવા લાગ્યા. અહીંયા ઘટના એવી ઘટી કે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું અને યુદ્ધમાં ભગવાનની સામે ન જામવાન જીતી શકે છે ન ભગવાન જીતી શકે છે. છેલ્લે 21મા દિવસે ભગવાને પાદપ પ્રહાર કર્યો અને ત્યારે આમ જામવાનજી ઊંધા થયા. જામવાનને ખાતરી થઈ ગઈ, આ પદ આ જે મારા પેટ ઉપર જે લાત મારી છે એ જોતા લાગે છે કે આ ચોક્કસ રામ જ છે, આ બીજું કોઈ હોઈ શકતું નથી. જામવાનજી આમ હાથ જોડીને સામે ઉભા રહ્યા અને કહ્યું, પ્રભુ હવે મને ખાતરી થઈ ગઈ છે, બસ એક જ શંકા છે, તમે મારું નિવારણ કરો, હું તમને રામ તરીકે સ્વીકારવા તૈયાર છું, મને રામના રૂપમાં દર્શન આપો. અને ભગવાને ધનુષ્ય બાણ સાથે રામચંદ્રજીના રૂપમાં ભગવાને દર્શન આપ્યા. જામવાનને ખાતરી થઈ ગઈ. જામવાને કીધું, પ્રભુ મને યાદ છે, એક એક ઘટના યાદ છે સીતાજીની, પ્રભુ તમે આ અવતાર લીધો અને આ અવતારમાં તમે મને મળશો એવી કલ્પના નહોતી, આપે મારી ઉપર કૃપા કરી, હું આ મણી તો તમને આપું છું પણ આમને એમ નથી આપતો, મારી દીકરી છે એની સાથે તમે લગ્ન કરો. અને જામવતી સાથે ભગવાનના લગ્ન થયા.
જામવતી સાથે લગ્ન કરી અને મણી ભગવાનને આપ્યો, ભગવાન મણી પણ લઈને આવ્યા અને લગ્ન કરીને પત્ની પણ લઈને આવ્યા. દ્વારકાએ ભગવાનનો જય જયકાર કર્યો, એ મણી લઈ અને ભગવાને પાછો શત્રુજ્ઞને આપ્યો કે લે તારો મણી. તું ભગવાન ઉપર આક્ષેપ કરતો હતો, ઘટના આવી ઘટી છે, આખી ઘટના પ્રકાશમાં આવી અને મણી પાછો આવ્યો. હવે શત્રુજ્ઞ લજ્જિત થયો અને બહુ શરમ આવી અને એમ કહ્યું, મેં શ્રી કૃષ્ણ ઉપર ખોટો આરોપ કર્યો, હવે મારાથી ભૂલ તો થઈ ગઈ છે, હવે શું થાય? એ મનમાં મનમાં પીડાવા લાગ્યો. પછી એને મનમાં વિચાર કર્યો, હવે શું કરવું જોઈએ? એટલે એને ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગયો, માફી માંગી, ક્ષમા માંગી અને ભગવાન શ્રી કૃષ્ણને એવું કહ્યું, તમે મને ક્ષમા કરો. ભગવાને કીધું, માફ જ છે, એમાં કઈ કહેવાની જરૂર છે નહીં, મારા મનમાં કોઈ વાત છે. એટલે શત્રુજ્ઞ એવું કહેવા લાગ્યો કે જો તમે મને માફ કર્યું હોય તો મારી એક વિનંતી સ્વીકારો, તો મને ખબર પડે તમે મને ક્ષમા કર્યું છે, બોલો શું આશા છે. એટલે શત્રુજ્ઞ કહેવા લાગ્યો કે મારી એક દીકરી છે, એનું નામ સત્યભામા છે, તમે એની સાથે લગ્ન કરો, હું કન્યાદાન કરવા માંગુ છું. અને ભગવાને સત્યભામાનો સ્વીકાર કર્યો અને ભગવાને સત્યભામા સાથે લગ્ન કર્યા. એટલે શત્રુજ્ઞે પોતાની દીકરી એ ભગવાન સાથે પરણાવી અને સાથે પેલો મણી હતો એ દહેજમાં ભગવાનને આપ્યો. આ ભગવાન પાસે ફરી મણી આવ્યો, પણ ભગવાને કીધું, ના મણી હું નહીં લઉં, હું સત્યભામા લઈ જઈશ પણ મણી નહીં લેજો, નહીં તો એવી ખાતરી થશે કે મણી માટે કરીને મેં ઝઘડો કર્યો. એટલે ભગવાને ફરી પાછો મણી અને પાછો આવ્યો. પણ સ્થિતિ એવી થઈ કે આ જે શત્રુજ્ઞ હતો એને સત્યભામાના લગ્ન માટે કરી અને ત્રણ જગ્યાએ અલગ અલગ વાત કરી. એણે અતુરજીને કહેલું કે આ સત્યભામાના લગ્ન તમારી સાથે કરીશ, એ બીજી જગ્યાએ જઈને કહી આવ્યો કે આ લગ્ન તમારી સાથે કરીશ, અને હવે એ બેની સાથે લગ્ન ન કર્યા અને શ્રી કૃષ્ણની સાથે લગ્ન કરી દીધા. એટલે અર્જુનજીને પણ મનમાં થયું કે આણે ખોટું કર્યું, આણે મારી સાથે લગ્ન કરાવવાની જગ્યાએ અહીંયા લગ્ન કેમ કરાવ્યા. ઘટના એવી હતી કે ભગવાનની પાસે મણી ન આવ્યો, ભગવાને મણી પાછો આપ્યો, પણ જે લોકોને ખોટું લાગ્યું એમાંથી એક રાજા ત્યાં પહોંચ્યો અને એણે શત્રુજ્ઞની પાસે ગયો. સીધો ગયો શત્રુજ્ઞના ત્યાં. અડધી રાત્રે શત્રુજ્ઞ સૂતેલો હતો, શત્રુજ્ઞને મારી નાખ્યો અને મણી લઈને ભાગ્યો. આ મણી લઈને ભાગવા લાગ્યો, ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા કે શત્રુજ્ઞ મરા ગયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને પાછા મળ્યા, ત્યાં પહોંચ્યા, ઘટના જોઈ, શત્રુજ્ઞ મરેલો છે, મણી નથી, એટલે ભગવાન એની પાછળ ભાગવા લાગ્યા. હવે એ ભાગતો ભાગતો સીધો અક્રૂરજીની પાસે ગયો અને અક્રૂરજીને કહ્યું કે તમે મને કીધું તું શત્રુજ્ઞ ખોટું કરે છે, આ તે મેં શત્રુજ્ઞ મારી નાખ્યો છે, પણ હવે મોટી આપત્તિ આવી પડી છે, શ્રી કૃષ્ણ મારી પાછળ પડ્યા, હવે મારે શું કરવું? અક્રૂરજી કીધું, ભાઈ તો હું ના સંગ્રહી શકું, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા, હવે આ મારી જવાબદારી નથી. પેલા કીધું, પણ તમે યાર મારે સાથ આપવાનો, હું સાથ આપું, પણ શ્રી કૃષ્ણ પાછા આવડતો મારે સાથ ના, તો શું કરવું જોઈએ? એક કામ કર, મણી મને આપી દે, તું ભાગી જા. અક્રૂરજીના મનમાં પણ એક વખત લોભ આવ્યો છે અને પહેલી વાર એવું બન્યું, જો ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. અક્રૂરજીએ મણી લીધો અને મણી પોતાની પાસે રાખ્યો, ભગવાન પેલાની પાછળ પડ્યા, એની પાસે મણી મળ્યો નહીં, ભગવાન પાછા આવ્યા. હવે ભગવાન વિચારવા લાગ્યા, મણી ક્યાં ગયો? શત્રુજ્ઞનો અંતિમ વિધિ થયો, હવે અક્રૂરજીની પાસે મણી સંતાડીને રાખ્યો હતો, પણ રોજ રોજ પેલું સોનું વધવા લાગ્યું, એટલે અક્રૂરજીના ત્યાં સોનું વધ્યું, હવે આટલું સોનું ક્યાં મૂકવું? એટલે અક્રૂરજી એક મોટા યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞમાં જેટલા બ્રાહ્મણો આવે એ બધા જ બ્રાહ્મણોને સોનાના થાળી, વાટકો, ગ્લાસ, ચમચી ભોજન માટે આપ્યા અને કહ્યું કે આ ભોજન કરીને દક્ષિણામાં સાથે લેતા જવાના છે, પાછા આપવાના નથી. એટલે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાની ચમચી, સોનાની ગ્લાસ અને આ આખ્યા કુભાણું અને આટલા સોનાના પાટલા સાથે આ વ્યવસ્થા કરી આટલું બધું સોનું છે એવા સમાચાર ભગવાનને મળ્યા. ભગવાનના પોતાના જે ગુપ્તચરો છે ખબર રાખતા જ હતા. એટલે ભગવાનને વહેમતો હતો કે અક્રૂરજીની પાસે હશે અને એટલામાં સમાચાર મળ્યા. એટલે ભગવાન દ્વારકાથી સીધા અક્રૂરજીને ત્યાં પહોંચ્યા. ભગવાન અક્રૂરજીને ત્યાં જવા લાગ્યા. અક્રૂરજીને સમાચાર મળ્યા શ્રી કૃષ્ણ આવે છે. એટલે અક્રૂરજીએ શું કર્યું? પોતાના લોકોને બોલાવ્યા, રાત્રે મીટિંગ કરી, સવારે કદાચ શ્રી કૃષ્ણ અહીંયા પહોંચશે,
जो भगवान आवे तो तमारे भगवान ने कहेवानुं के अक्रूर जी यज्ञ में बैठा छे एटले यज्ञ पूरो नहीं थाय त्यां सुधी अक्रूर जी ने मौन छे एटले बोलशे नहीं, मौन व्रत धारण करेलुं छे। जो लोभ केवो करवडावे छे भगवान त्यां पहोंच्या, हवे भगवान ने रोकी तो कोण सके, भगवान आया एटले बधा लोको हाथ जोड़ीने उभा रही गया, बोले अक्रूर जी क्यां छे, सीधो ज भगवान ने प्रश्न पूछ्यो। એટલે એમના માણસોએ કીધું અક્રૂર જી ને મૌન વ્રત છે, યજ્ઞમાં બેઠેલા છે, એમનાથી વાતચીત નહીં થાય, એમણે કીધું બારે વાતચીત કરવી જ નથી, બારે ખાલી મળવું છે। ભગવાન સીધા યજ્ઞ મંડપમાં ગયા, અક્રૂર જી ઊભા થયા, ભગવાનના ચરણ સ્પર્શ કર્યા, સામે બેઠા, ભગવાને કશું પૂછ્યું નહીં, ભગવાને કહ્યું તમારે મૌન વ્રત છે, બોલે આ તોડતા નહીં, અંતર મૌન રાખો, ખાલી મણી આપી દો। અક્રૂર જી કીધું સીધો મણી માંગે છે, કઈ પૂછ્યા વગર મણી છે નથી લાયો, છે નથી લાયો, કશું જ નહીં, મણી આપી દો, બાકી કોઈ કામ છે જ નહીં તમારું, તંતર મૌન રાખી દેશો, મારે તમારું મૌન તોડવું નથી, મને મળી લઈ। અને અક્રૂરજી પણ સમજ્યા કે ભગવાનને ખબર પડી ગઈ છે, અને કશું જ બોલ્યા વગર અક્રૂરજીએ મણી ભગવાનને આપ્યો, મણી ફરી પાછો ભગવાનની પાસે આવ્યો। આ સમંતક મણીની કથામાં ભગવાનના વિવિધ લગ્નની કથાનું પણ વેદવ્યાસે સંયોજન કર્યું છે। સરસ રીતે આખો પ્રસંગ પૂરો થયો, ભગવાનની સાથે યાદવ અહીંયા રહેવા લાગ્યા, પછી તો અનિરુદ્ધના જન્મની કથા છે, પ્રદ્યુમ્નના જન્મની કથા છે, સામના જન્મની કથા છે, અલગ અલગ બધી કથાઓનો ઘણો વિસ્તાર કર્યો છે। વિવિધનો ઉદ્ધાર કર્યો, કોન્ડ્રકનો ઉદ્ધાર કર્યો, કાશીરાજનો ઉદ્ધાર કર્યો, ભગવાને આ બધાનો પણ ઉદ્ધાર કર્યો એની કથાઓ છે, શિશુપાલના ઉદ્ધાર અને જરાસંધના ઉદ્ધારની કથાઓ છે, નરકાસુરનો ઉદ્ધાર કર્યો એની કથા છે,